કંઠસ્થ પરંપરા દ્વારા આજે પણ પ્રાપ્ત થતી કથાઓ એટલે લોકવાર્તાઓ. ભારતની ભૌમની તનિયા વળી એવી સૌરાષ્ટ્રની ધરાને દ્વારકાધીશના ચરણ સ્પર્શથી પુલકિત બનેલો રત્નાકર હર ઘડી પખાળે છે, અને બદલામાં એ રત્નાકરના રત્નો જેવા જ માણસાઈના શીળા તેજથી ચળકતા મબલક રત્નોની આ ધરા જાણે કે ભેટ ધરે. આવા જ રત્નોની વાતોને સાચવવાનું કામ અમુક લેખકોએ કરેલું છે, એમાંના જ એક એટલે રાઘવજી માધડ. એમની જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ. એક ઢોલીની શૂરવીરતાની આ વાત છે. દિવસ આખાનો થાકોડો મો માથે લીપાઈ ગયો હોય એમ ઢળતા સૂરજના મો ઉપર રતાશી લીપણ લીપાઈ ગયું હતું. એની તેજ શેરો કાળઝાળ તાપમાંથી ફૂલની પમરાટની જેવી કોમળ થઈ જતી હતી, ને માંડવડામાં પગલા ભરતી કોળભરી કન્યાની જેમ ધીરે ધીરે ડગલા ભરતો સૂરજ ધરતી નીચે ઉતરીને જાણે રન્નાદેના પાલવમાં પોઢવા મંજિલ કાપી રહ્યો હતો. કાનો ઢોલી જાગા પટેલની ડેલીએ ઢોલની દાંડી નાખીને ખભે ઢોલ લબડાવતો, એના મેલા ઘેલા લુગડાને પવન હારે ઝપટાવતો ઊભી બજારે હાલ્યો આવે. કોક બીજી ડેલીએ લગ્નના શુકન હાચવવા ઢોલની દાંડી નાખવાની ઉતાવળ એના પાતળિયા પગમાં દેખાય આવે, અને ગાભણી ભેંસના પેટ જેવો ઢોલ પાતળા પૈંડ માથે ભારી ભારી લાગેશ. પ્રભુતામાં પગલા માંડતી મુગ્ધ કન્યાની ઉછળતી આકાંક્ષા જેવો શિયાળુ પવન હળવે હળવે લહેરિયું ખાઈ રહ્યો. કાનાની નજર ગઢના ઓટલા ઉપર ગઈ. દેવળિયા ગામના ધણી બાપુ હરસુર કાઠી દરોજની જેમ ડાયરો જમાવીને બેઠા. ડાયરામાં ભગવાન મુખી, હરિગર મહારાજ, મનજી ઠેબો, મેપો કોળી ને બીજા બે પાંચ જણા જાણે છાપેલા કાટલા સૂરજના ઉગવા જેટલા જ હાચા ઓટલો તોડતા બેઠા જ હોય. કાનો ઉરા ઉર આવ્યો. કાનાને ભાળતા જ આખો એ ડાયરો જાણે કાળો ઠણક થઈ ગયો. મો માથે તાવડીની મેષના લપેડા મારી દીધા હોય એવી કાળાશ છવાઈ ગઈ, ને માથે થોરની વાળ ઢળી ગઈ હોય એમ થયું. આ હાળી લપ, મોઢું દેહું તો હમણાં પગ વળગશે, પગે વળગશે, ને બે પાંચ કાવડિયાની નાખણી કરશે, શરમના માયરા દેવું પડશે. એ રામ, ડાયરામાં આવો લુખો ને સાવ અણગમતો પ્રતિભાવ કાનાની આંખોમાં ઉપસી આવ્યો. પોતાના તરફનો અણગમો કાનો પેઠ ભરીને જાણતો હતો, પણ રામ રામ કર્યા વગર છૂટકો નહોતો. કાનો દયામણા ચહેરે ઊભો રહ્યો. કાકાઈયા, હમણાં તો લાડવા અને રૂપિયાના ધુબાકા છે ને? હા બાપલા, તમણી દયાથી ને આ ઢોલની દાંડીએ પેટનો ખાડો પુરાઈશ. કાનિયા, તું તો રાજા માણા કેવા. અરે બાપલા, હું શેનો રાજા માણ, અમી તો પાણીના રોટલા ઘડીને ખાનારા ને હમણાં ખોવડાય હાવ તડક્યામાં. માળો હારો, હંધાય પાણીમાં જ રોટલા ઘડીને ખાતા હોય વો. આખો એ ડાયરો હસી પડ્યો. લે વનકા, કાનાન કાકરી દે. હરસુર બાપુએ વનકા વાણણને અફીણીની ડબ્બી ધરતા કીધું. હા હા, કાનાને કાકરી જોઈએ જ ને. પછી તો મો તૈણ વકું કરીને વનકો બોલ્યો. ધીંગાણું ખેલવા જાવુસ ને તે. વનકાની વાતે કાનાના 18 કરોડ રૂવાડા અવળા થઈ ગયા. તે મોકલી ફરી ગઈ. તે ઈમ રાખો બાપા, ધીંગાણું ખેલું તઈ કાકરી દેજો. કાનાની વાતે ભોણમાં સાપ સરકે એમ સૌ સરકી ગયા. પણ કાન્યા, તું તો રીહની બંબુડી, માગી માગીને ખાવું પાછું. તમણી પાસે માગવા આવું તઈ કેવું, બસ લ્યો રામ રામ બાપલા. અરે કાના, ઈમ ન હોય, કાકરી તો લેતો જા. કાકરી ન લેતો જા તો મારું મો મરેલું ભાળ. મો ન ભાળું તો આંધળો થાવ ને. આખા ડાયરાનું તીક્ષ્ણ નહોર જેવું વહેર્યું હાસ્ય કાનાના કાનમાં ડંખવા લાગ્યું. આ હાળું ત્રણ દોકડાનું માણ ઈના મનમાં શું સમજતું હશે. ભાઈરે, ફીણનો બંધાણી હાળા બાયદી થઈ જાહે. કાનો એકદમ વળાંક વળી ગયો. રાતે કાનાને વાળું ન ભાયું, પથારીમાં પડ્યો. પણ મંદડાનું અસુખ તંદડાને કોરવા લાગ્યું. વળી કાનાએ મનને વાયરું, હું કઈ વાડીનો મૂળો, તે ગામ હામે રીહ ચડાવું, દી ઉગે ને ઈના ફળિયા કહવા. પગમાં ખૂપી ગયેલા કાંટાને કાઢે એમ કાનાએ વાતને મનમાંથી કાઢી નાખી, ને વાત માથે પીપળાના પાન જેટલા દિવસોનો ખડકલો ખડકાઈ ગયો. પણ વખતને વાત રાખવી હશે એમ. એક દિવસ ધાડપાડુએ ગામમાં ધાડ પાડી. પાછલી રાતની સવારી હાલી જાય છે. કાળી જાણ રાતના ઓળા સ્મશાનના ડાઘોની જેમ પગલા ઉપાડે જાય. ગામડાનું મહેનતું મનેખ દી આખાનું થાકને ઊંઘમાં ઉગાડીને પથારીમાં પોઢી ગયું. સુનકાર રાતનું બાવડું ઝાલીને ધાડપાડુએ ગામ માથે લૂંટનો હાવણો ફેરવી દીધો. ગામના છેવાડે આવેલા બે ચાર ખમતીધર ખોડાને ખંખેરી લીધા. વધારે લૂંટની લાલસા હતી, પણ યવરાજ જેવા હરસુર બાપુની બીક હતી. જો ઈનો ભેટો થઈ જાય તો હંધાઈના રામ રમી જાય. જાતા જાતા જે હાથમાં આવ્યું ઈ
એમ જાણીને ધાડપાડુએ કાનાની ઓસરીમાં પગ મૂક્યો, પણ લટકતા ઢોલને જોઈને ધાડપાડુના મોં ઉપર ભારો ભાર ભોઠપ છવાઈ ગઈ ને એ ગરણ મરી ગયા. એલા મજા પડી ગઈ, લ્યો 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 ઢોલ ઉતારો. કેમ? એક ધાડપાડુએ પૂછ્યું. અરે ઢોલ વગાડો, હંધાઈને ખબર પડે બાપુ ઊંઘતા રહ્યા ને ગામ લૂંટાણું. હાળા કોડો થામા, બોરિંગના ભોણમાં હાથ નાખવા વળી ગયોસ. તૂટેલી ખાટલીમાં પડેલા કાનાએ જોયું, આખી વાતને નાણી લીધી. ઢોલની એક દાંડીએ એના પાતળા પૈંડમાં શુરાતનના કાંડરું કરડવા લાગ્યા. તે દી ડાયરામાં થયેલા શબ્દોની ટપાટપી નોળિયા માથે એરુની પૂછડી પટકાય એમ પટકાવા લાગી. અફીણ ખાધે જ ધીંગાણા થાય. કાનો હડપ કરતો પથારીમાંથી બેઠો થયો ને હડકાયું કૂતરું વળગે એમ કાનો ધાડપાડુને વળગી પડ્યો. ગળામાં ઢોલ નાખીને ઢબ 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 વગાડતા ધાડપાડુને ખેંચ્યો. ધાડપાડું ધૂળમાં રગદોળાવા લાગ્યો. ખુલ્લી પડેલી તલવાર કાનાના હાથમાં આવી ને કાનો જાણે કાનો બીજો અવતાર બની ગયો. એ ઢોલી! કોઈને હોણલુંય નહોતું ઉગ્યું ને ગામને પાદર રહેનારો એક નગ પગ વગરનો ઢોલી તલવાર હાથમાં લેશે. કાનાના હાથમાં રહેલી ખુલ્લી તલવાર અંધારી રાતમાં વીજળીના ચમકારા કરવા લાગી. આગળ નઠારા ધાડપાડું ને પાછળ કાનો, એક મરણીયો સોને ભારી પડે એના જેમ. ગામડા ગામમાં અહુરી વેળાયાવો તરઘાયો ઢોલ વાગે તે અણઘણતી ઘટના બન્યાનો અણસાર આવે. ધાડપાડુએ વગાડેલો ઢોલ ગામમાં પડઘણેલો ને સાથે જ ગામધણી હરસુર બાપુ ઘોડીને રાંગમાં રમાડતા ખુલ્લી તલવારે ગામમાં નીકળી પડ્યા. બાપુ પૂજ્યા તે આખી બાજી ફટાકડાની જેમ ફૂટી ગઈ હતી. અંધારામાં તરોડિયાના ઉજાસે જોયું તો કાનો લોહીના ખાબોચિયામાં લતબત્તો પડ્યો હતો ને પડખે લૂંટાયેલો માલ. હરસુર બાપુએ આખી વાતનો તાગ મેળવી લીધો. તેઓ કાનાની અડો અડ બેસી ગયા. કાના કાના બોલ, કાના બોલ. બાપુ, કાનાએ હતી એટલી તાકાત એકઠી કરી. ગામની ખાતર, ગામની આભરૂ ને પણ તમી ઓલ્યા અફીણિયાને કેજો, કાનો વખત આવે ધીંગાણુંય કરી જાણેસ. કાના, ઈ અજ્ઞાનીના ઓરતા ન હોય ઈ હંધોય વાતુમાં હારું લાગે, બાકી ખરે ખબર્યું પડે. બાપુ! કાનાની આંખ્યું ઘેરાવા લાગી. કાના, તે તો આખું ઉજળું કરી બતાવ્યું, માં ભોમકાની રખેવાળી કરી જાણી. તું ભલે હલકું વરણ, પણ સુરા નોય સુરો નીકળ્યો. બાપુના અવાજમાં ભીનાશ આવી ગઈ. લે કાના, અફીણની કાકરી. ના બાપુ, હવે મારાથી અફીણ નહીં લેવાય. કાના, મારું મોત ભાળ. એમ કહેતા હરસુર બાપુએ કાનાના મોંમાં અફીણની કાકરી મૂકી ને સાથે જ સરદારપુરીમાંથી રેમાન છીટા કાનાને લેવા. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય, જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો, જેથી આપણું આ વિસરાઈ જતું લોક સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.